કેમ આજ મનબંધ હશા કરો છો? શું વાત? હે પ્રભુ, નીચે પૃથ્વીલોકમાં દ્રષ્ટિપાત કરો. જુઓ, મારા ભક્તો કેવા શક્તિની આરાધના કરે છે. તાલમય, ભક્તિમય ને શ્રદ્ધામય બનીને કેવા રેડા ગરબા ગાય છે. મૃત્યુલોકનો માનવ આજે આવા હળાહળ કલયુગમાં એના કુળદેવીને ભૂલતો નથી. ભાવે કભાવે માનું પૂજન, ભજન અને અર્ચન કરતો સતત પૃથ્વી પર જોવા મળે છે. હે નીલકંઠ, જ્યારે કાળા માથાના માનવી પર દુઃખના વાદળો ઘેરાઈ વળે ત્યારે એ જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. એટલે એ જીવ શક્તિનો આશરો લેવા માંડે છે અને માં જગત જનની એના દુઃખ દૂર કરે છે. દેવી, સમજી ગયો. તમારા જુદા જુદા શક્તિરૂપની ઉપાસના ગુણગાન તમારા ભક્તો કરે છે એટલે તમને વાલા લાગે છે. ના પ્રભુ, એવું નથી. મારા ભક્તો સમજ ફર્યા છે, શક્તિનું શરણું હૈયે રાખે છે એટલે મને વાહલા લાગે છે. હા હા દેવી, બસ હો, તમે શક્તિ પૂજાના ગુણગાન વધુ ગાવા માંડ્યા છો. દેવી, આ મૃત્યુલોકનો માનવી તમે ઓળખ્યો નથી, ક્યારે કોના ગુણગાન ગાય એ જ ખબર ના પડે. હે દેવાધિદેવ, જુઓ કેવા ભાવમય બનીને માના ગરબા દીકરીઓ ગાય છે. આનંદ મંગલ બની કેવા રોડા ગરબા ગાય છે. દેવી, આ બધું તો ખરું, પણ આ પૃથ્વીનો આત્મા પણ હજી લોભ મોહ અને માયાને છોડતો નથી અને ધર્મ કરતા અધર્મ વધારે કર્યા કરે છે. હે નટરાજ, સંસારના બધા જીવ સરખા નથી હોતા. કોઈ જીવ લોભ મોહ ને માયામાં વશ થઈ જાય છે તો કોઈ જીવ લોભ મોહ અને મમતાને વશ કરી લે છે. અને હા, અને ધર્મનું શરણું પકડીને સંસાર જ ચલાવે છે, ધર્મયાત્રા પણ કરતો રહે છે. નારાયણ નારાયણ નારાયણ. હે દેવાધિદેવ, હે આશુતોષ, હે કૈલાસપતિ મહાદેવ, મારા પ્રણામ સ્વીકાર કરો. તથાસ્તુ. હે આદ્યશક્તિ માં પાર્વતી, મારા પ્રણામ સ્વીકારો. હે નારદજી, સર્વદા સુખી ભવ. મૃત્યુંજય મહાદેવ, ત્રાહી માં શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પીડિતમ કર્મ બંધને, શરણાગતમ દિનાર્થ પરિત્રણાય પરાયણે, સર્વશ્યાતિ હરિદેવી, નારાયણી નમોસ્તુતે. નારાયણ નારાયણ નારાયણ. દેવર્ષિ, અમે તમારું સ્વાગત કરીએ છીએ. હે આશુતોષ, મેં આપને અને માં પાર્વતીને આ વાર્તાલાપમાં વિક્ષેપ તો નથી પાડ્યો ને? હે નારદજી, હું અને દેવી પાર્વતી એ જ વાર્તાલાપ કરતા હતા કે મૃત્યુલોકનો માનવી કેટલો ધર્મી અને કેટલો અધર્મી છે. હું મહાદેવજીને કહેતી હતી કે આજે આવા હળાહળ કળિયુગમાં મૃત્યુલોકનો માનવી આજે પણ જિજ્ઞાસાવાળો, શ્રદ્ધાવાળો, વિશ્વાસવાળો અને ધર્મને જાણવાવાળો છે. પણ મહાદેવને આ વાતનો વિશ્વાસ નથી. નારાયણ નારાયણ. બરોબર ને માં પાર્વતીજી? વાહ નારદજી, સત્ય ભાષા સમજી ગયા. આ હળાહળ કળિયુગને લઈને પૃથ્વીમાં ડગલે ને પગલે ધર્મ અને અધર્મ થતો હોય છે. હે દેવાધિદેવ, માણસમાંથી જ્યારે દુખરા પડે ત્યારે તે એક જ શરણું લે છે, તે એની કુળદેવી માનું. ઈ માં ભલું કરશે, સારું કરશે અને એ ભરોસે, એ વિશ્વાસે એ જીવ તરી જાય છે. દેવી, આ વિવાદનો એક જ ઉકેલ છે. પ્રભુ, આપ ઉકેલ શોધો કે ના શોધો, પણ મને ખાતરી છે કે પૃથ્વીનો જીવ નારાયણી સ્વરૂપે શક્તિ સ્વરૂપમાંની ઉપાસના કરે છે અને ભક્તિ કરે છે, દરેક શક્તિના પ્રાગટ્ય પણ જાણે છે. તો પછી આપણે નારદજીને મોકલીએ પૃથ્વી ઉપર, તે પરિભ્રમણ કરી અને સાચી વિગત જાણી લાવશે. નારાયણ નારાયણ. હે આશુતોષ, મને પૃથ્વીમાં કોણ સમજી શકશે અને કોણ મારી વાત સાંભળવા તૈયાર થશે? પ્રભુ, તમે જરા વધારે કષ્ટદાયક કામ સોંપ્યું છે. નારાયણ નારાયણ. દેવર્ષિ મુનિ, તમારે વેશ પરિધાન કરવો પડશે. તમે બ્રાહ્મણ સ્વરૂપે પૃથ્વી ઉપર જાઓ, પરિભ્રમણ કરો અને જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં સત્યની ખરાઈ કરો. સાચી વિગતો માનવ ભક્તિની જાણી લાવો, માં પ્રત્યેની, શક્તિ પ્રત્યેની અને તેના પ્રાગટ્ય વિશેની જાણકારી લાવો.
નારાયણ નારાયણ. ભલે દેવી માં, હું આપની આજ્ઞા શિરોમાન્ય ગણી અને પૃથ્વીનું પરિભ્રમણ કરવા નીકળી પડું છું. હા મુનિવર, પૃથ્વીલોકનો માનવી કેટલો વિદ્વાન છે અને કેટલો શ્રદ્ધાવાન છે અને કેટલો ધૈર્યવાન છે અને કેટલો શક્તિને જાણનારો છે એ જાણી લો. જેવી આજ્ઞા પ્રભુ. નારાયણ નારાયણ. પ્રભુ મારા વંદન સ્વીકારો. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. હે ભીડભંજન, હે આશુતોષ, હે મહાદેવ, તમે તો મારી ભીડ હરવાને બદલે ભીડ વધારી દીધી. આપના આદેશ મુજબ આ પૃથ્વી પર તો આવી ગયો, પણ પૃથ્વીલોકના માનવી પાસેથી શક્તિ વિશે, ધર્મ વિશે જાણવું કેમ? અહીં તો ચારે તરફ પાણી, જંગલ ને રસ્તા છે, શું કરવું? મારી તો મતિ મુજાઈ ગઈ. નારાયણ નારાયણ નારાયણ. આ પૃથ્વીના દેવ ભૂદેવ ગોરભાનો વેશ ધારણ કર્યો. કેવો લાગે છે ભોળાનાથ? સામેથી સંગ આવતો લાગે છે. ચાલો કરીએ શ્રી ગણેશ. નારાયણ નારાયણ. બોલો શ્રી અંબે માત કી. ગબ્બર ના ગોખવાણી માની જય. આબુ ગઢવાણી માની જય. એ ભાઈ હાલો, ભાઈ હાલો, પગ ઉપાડો. હવે અંબાજી ધામ થોડુંક જ દૂર છે. હે આબુગઢ વાળા, મારી માના ઢુંગરા દેખાણા. એ હાલો ભાઈ હાલો, મારી સિંહ વાહિની માના ડુંગરા દેખાણા છે. હાલો ભાઈ હાલો. હાલો, જય માતાજી ગોરભા. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. કહું છું, આ સંઘ ક્યાં જાય છે ભાઈ? અરે આ તો માં અંબાની બાધા રાખી હતી ને, એટલે અમે બધા પગપાળા ચાલીને માના દર્શને જાય છે. પણ સાંભળો, એ પહેલા એક કામ કરીએ, થોડા થાકી ગયા છીએ તો આ ઝાડ નીચે બેસીએ, થોડોક વિશામો ખાઈ લઈએ અને પાણી બાણી પીએ. જુઓ કેવું સરસ મજાનું ઝાડ છે. આવો આવો ભાઈ. હા કેવો છાયો છે. આવો ભાઈ, આવો આવો, જરા બેસી ને આવી જાઓ. બધા ભાઈઓ આવી જાઓ. હા વિહામો વિહામો ખાઈએ. કેવો સરસ સાંડો છે. અહીંયા વિહામો કરીએ. બેસો બેસો બેસો. જય માતાજી, જય માતાજી. નારાયણ નારાયણ. ગોરભા ગોરભા, આ નારદજી ની જેમ આ નારાયણ નારાયણ શું કરો છો? અરે માથે માં બીજા બધા વગડા ના વા, એ નારાયણ ને બદલે નારાયણી નારાયણી બોલો. શું સમજ્યા? નારાયણી નારાયણી. પણ ભાઈ તમે અવારનવાર નારાયણી, શક્તિ, ભીડભંજની, વિશ્વેશ્વરી આ બધા શબ્દોનો આધાર લ્યો છો, પણ તમે કઈ માં વિશે જાણો છો કે પછી? હરિઓમ નારાયણી નારાયણી. અરે અદા, અમે તો બધું જ જાણીએ છીએ અને માનો મહિમા જાણ્યા પછી જ અમે એમનો જપ, તપ, ધ્યાન ને તીર્થયાત્રા કરીએ છીએ. પણ તમે તો ભૂદેવ છો, માવડીના મહિમા વિશે જાણો છો? તમને તો ચારે વેદનું જ્ઞાન હોય. પણ ભાઈ આ હું તો ગરીબ બ્રાહ્મણ છું. આ
શાસ્ત્રોનું કોઈ મને જ્ઞાન નથી. આ ભિક્ષાવૃત્તિ કરી મારું જીવન ગુજારું છું. આ માં વિશે મને કાંઈ ખબર નથી. અચ્છા, તમે કાંઈ જાણતા હોય ને તો વાત કરો, તો હું ધન્ય ધન્ય થઈ જાઉં. અરે ભાઈ, જ્યારે સૃષ્ટિની રચના પણ નહોતી થઈ ને ત્યારે માત્ર શિવ તત્વ જ હતું. જેને આપણે ભગવાન શિવના નામથી જાણીએ છીએ અને પૂજીએ છીએ. આ શિવ ભગવાનને જ્યારે રમણ કરવાની ઈચ્છા થઈ ને ત્યારે એકના અનેક થયા. તેમણે ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા. અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા. અને આ બ્રહ્માજીને શિવ ભગવાને સૃષ્ટિની રચના કરવાનો આદેશ કર્યો. અને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવા માટે ભગવાન શિવજીને એમની શક્તિ આપવા માટે વિનંતી કરી. અને આ શક્તિ બીજું કોઈ નહીં, માં માતા ઉમા. શિવજી ભગવાનના આદેશથી મૈથુની સૃષ્ટિની રચના કરવામાં આવી. તે માટે બ્રહ્માજીએ દક્ષ, પ્રજાપતિ અને વીરણીને ઉત્પન્ન કર્યા. તેનાથી આ સૃષ્ટિની રચના કરવામાં આવી. દેવો અને ઋષિઓને પ્રગટ કરવામાં આવે. અરે અદા, એ ભારતભરમાં મા શક્તિની 52 શક્તિપીઠ સ્થાપિત છે. અને આ જુદી જુદી શક્તિપીઠ છે ને, તેના ગુણલા લોકો અને ભક્તો એ શ્રદ્ધા અને વિશ્વાસથી ગાય છે. અરે ભાઈ, આ શક્તિપીઠના પ્રાગટ્યની, એના મહિમાની તમે કોઈ વાત જાણતા હોય તો કહો ને. અરે અદા, આ મહાશક્તિપીઠની પ્રાગટ્યની વાત તો અદ્ભુત અને અલૌકિક છે. ગોરવા લ્યો, ત્યારે સત્સંગ કરીએ ને વાત માંડીએ. સાંભળજો બધા મંદિરે. હા બોલો. માં જગત જનની આદિ શક્તિ માતાની જય, માં અંબાની જય. એ તો સાંભળો, માં પાર્વતી દક્ષ પ્રજાપતિના દીકરી. દક્ષ પ્રજાપતિએ કમ અને માં પાર્વતીના લગ્ન ભગવાન શંકર સાથે પાણી ગ્રહણ કરાવેલ. પણ દક્ષ પ્રજાપતિને આપણા ભોલે બાબાનો પહેરવેશ, એમના ભૂતળાઓ, એમના ગણના સાથીદારો જરા પણ જોવા ના ગમતા. વાત તો તમારી સાચી છે. આ દક્ષ પ્રજાપતિએ વિશાળ યજ્ઞ કર્યો, બરાબર ને? અને એમાં બધા દેવ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું, ઇન્દ્રદેવને આમંત્રણ આપ્યું. પણ દક્ષ પ્રજાપતિએ આ યજ્ઞમાં આવવા માટે પોતાના જમાઈ ભગવાન શંકર અને દીકરી પાર્વતીને ઈરાદાપૂર્વક આમંત્રણ નહોતું આપ્યું. કારણ, એ ભગવાન શંકરનું અપમાન કરવા માંગતા હતા. અને અદા, આ વાતની તો માતા પાર્વતીજીને ખબર જ ન હતી. અને એમને તો એટલી પણ ખબર ન હતી કે એમના પિતા દક્ષ પ્રજાપતિ આટલો મોટો યજ્ઞ કરી રહ્યા છે. અને બધા દેવી દેવતાઓ આકાશ માર્ગે થઈને આ દક્ષ પ્રજાપતિના યજ્ઞ યાગમાં ભાગ લેવા બધાએ હાજરી આપી. પ્રભુ, આ દેવતાઓ વિમાન લઈને કઈ તરફ જઈ રહ્યા છે? જાણીને શું કરશો? જાણીને દાહક દુખી થશો. એવી તે શું વાત છે કે જાણીને દુખ થાય? જવા દો ને દેવી. ના પ્રભુ, વાત તો તમારે કરવી જ પડશે. તો સાંભળો, આપના પિતા દક્ષ પ્રજાપતિ મહાયજ્ઞ કરી રહ્યા છે. આ દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. મારા પિતાજી યજ્ઞ કરી રહ્યા છે? આપના આમંત્રણ નહીં. ના ના, મારા પિતાજી જરૂર આપણને આમંત્રણ આપતા ભૂલી ગયા હશે. ના દેવી, આપના પિતાએ મને અપમાનિત કરવા જાણી જોઈને આપણને યજ્ઞમાં આમંત્રિત નથી કર્યા. ના 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 દેવ, એવું કદાપિ ના બને. મારા પિતાજી જરૂર આમંત્રણ આપતા ભૂલી ગયા હશે. આપણે તો ત્વરિત ત્યાં જવું જોઈએ. ના દેવી, આમંત્રણ વિના જવું અયોગ્ય ગણાય. પિતાજીના ઘેર આમંત્રણની શું જરૂર?
આપ મારે ત્યાં જરૂરથી જવું છે. આપ દેવી, આપની ઈચ્છા છે તો આપ જાઓ અને સાથે આ શિવગણોને લઈ જાઓ. જેવી આજ્ઞા પ્રભુ. પછી તો માં પાર્વતીનો અઠાગ્રહ જોઈ ભોલે બાપાએ અનુમતિ આપી. માં પાર્વતી પિતાજીને ઘરે પહોંચ્યા. અરે ગોર બાપા, તમે તો કહેતા હતા ને કે તમે અજ્ઞાની છો, પણ માતાજીના પ્રાગટ્યની વાત તો તમે જાણો છો. નારાયણ નારાયણ. અદા પાછા નારદજીની જેમ તમે નારાયણ નારાયણ બોલવા લાગ્યા. નારાયણી નારાયણી બોલો. નારાયણી નારાયણી. આ બાજુ દક્ષ પ્રજાપતિ યજ્ઞની તૈયારી કરાવે છે. યજ્ઞશાળામાં ફરતા દેવી દેવતાઓ આવી પહોંચ્યા છે અને ઋષિમુનિઓ યજ્ઞ કરાવી રહ્યા છે. ત્યાં તો માં પાર્વતીજી આવી પહોંચ્યા. અરે પ્રણામ પિતાશ્રી. હે પ્રભુ, મને માફ કરજો. મહાદેવજી, 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 પાર્વતીજી. શું પાર્વતીજી? પાર્વતીજી દક્ષ પ્રજાપતિને ત્યાં અપમાન સહન ન થતા યજ્ઞ કુંડમાં હુમાઈ ગયા. આમ બા પાર્વતીજી યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા. ખુદ યજ્ઞ નારાયણ ભગવાન પણ ત્રીજી ઉઠ્યા. આ બાજુ ગણે જઈને ભગવાન ભોલે શંકર ભોલાનાથને સમાધિ અવસ્થામાંથી જાગૃત કર્યા અને આ સગળી હકીકત બધી વાત કરી. ભગવાન ભોલેનાથ આશુતોષ ક્રોધાયમાન થઈ ગયા. એમને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને એમનું આ વિકરાળ સ્વરૂપ જોઈ ગણ પણ ત્રીજી ઉઠ્યું. ભગવાન ભોલેનાથ આશુતોષ યજ્ઞકુંડની પાળે આવી પહોંચ્યા અને યજ્ઞકુંડમાંથી બા પાર્વતીજીનો દેહ કાઢી ખભે મૂકીને ચાલવા માંડ્યા. ત્યારબાદ ભગવાન શિવ શંકરે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિકરાળ રૂપ ધારણ કર્યું અને તાંડવ નૃત્ય કરવા લાગ્યું. જટાટવી ગલય જ્વલ પ્રવાહ પારિતલ ગલે અલંબલંબિતા ભુજંગ તુંગ માલિકા. We'll be right back.
प्रचंड पंच सायके। અને એમનું તાંડવ જોઈ અને આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું, બ્રહ્માંડ ડોલવા લાગ્યું, બધા જ દેવી દેવતાઓ ગભરાઈ ગયા અને બ્રહ્માજી પણ ગભરાઈ ગયા અને બધા બ્રહ્માજી સહિત દેવી દેવતાઓ ભેગા થઈ અને ભગવાન શેષ નારાયણ પાસે ગયા. પ્રણામ શેષ નારાયણ. હે જગતના પાલન કરતા ભગવાન વિષ્ણુ, આપ તો જાણતા જ હશો કે ભગવાન શિવ પાર્વતીના વીરમાં ક્રોધિત થઈ તાંડવ કરી રહ્યા છે. ત્રણે લોક શિવજીના તાંડવથી ધ્રુજી રહ્યા છે, તેથી સૃષ્ટિનો નાશ થઈ જશે. હે શેષ નારાયણ, આપદે આપત્તિમાંથી ઉગારવા શક્તિમાન છો. હે દેવ, અમ દેવતાઓને અને પૃથ્વીની આ જીવ સૃષ્ટિને બચાવો. બચાવો શેષ નારાયણ, અમને બચાવો. હે બ્રહ્માજી, મૂંઝાવમાં એક ઉપાય છે,
જ્યાં સુધી સતીનો દેહ છે ત્યાં સુધી ભોળાનાથનું કાંડો પૂર્ણ નહીં થાય. હું મારા સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા ટુકડા કરી નાખું છું. તે નટરાજ આશુતોષ જરૂર શાંત થઈ જશે. જય હો, જય હો. હે શેષ નારાયણ, આ જ ઉપાય ઉત્તમ અને શ્રેષ્ઠ છે. સતીના દેહના ટુકડા પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડશે ત્યાં શક્તિપીઠ તરીકે માનું પ્રાગટ્ય થશે અને સંસારના જીવોનું રક્ષણ કરશે માં આદ્ય શક્તિ. ભલે ગરુડેશ્વર, આપ સુદર્શન ચક્ર ધારણ કરો અને સતીના દેહના ટુકડે ટુકડા કરો, જેથી પૃથ્વી ઉપર શક્તિપીઠની સ્થાપના થાય. વાહ પ્રભુ વાહ, તારી લીલા અકળ છે, તેને કોઈ પાર પામી શક્યા નથી. બહુ સાચી વાત કીધી ગોરબા, એની લીલાને કોણ પામી શકે. પછી તો ભગવાન શેષ નારાયણે સુદર્શન ચક્ર હાથમાં ધારણ કર્યું અને સતીના દેહના 52 ટુકડા કર્યા, અને આ સતીના દેહના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ને ત્યાં ત્યાં શક્તિપીઠ રચાણી. સતીના દેહના દરેક ટુકડા, તેમાંથી એક ટુકડો અરવલ્લી પર્વત ઉપર આરાસુરના ડુંગર ઉપર પડ્યો અને એ ટુકડો હતો સતીનું હૃદય. અને આ સતીનું હૃદય જ્યાં પડ્યું ને ત્યાં એક માની શક્તિપીઠ રચાણી અને એ ગબ્બરના ગોખવાળા માં અંબા કહેવાની. અને એમાંય આજે પણ આ શક્તિપીઠ સંસારના દરેક જીવોનું રક્ષણ કરે છે. ભાઈ, તમે તો ગોરભાની જિજ્ઞાસા પૂરી કરી, પણ માં અંબાજી મહિષાસુર મર્દાની કેમ કહેવાયા એની કથા તો કહો. નારાયણ નારાયણ. અરે ગોરભા, હવે તો અમારી જીભ થાકી ગઈ, નારાયણી નારાયણી બોલો. બેન માફ કરજો, આ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. લ્યો ભાઈ લ્યો, નારાયણી નારાયણી. તો સાંભળો હવે આ મહિષાસુરની વાત. ત્રણેય લોકમાં અસુરોના મહાનાયક એવા મહિષાસુર રાક્ષસનું સામ્રાજ્ય. ભગવાન અગ્નિદેવના વરદાનથી આ મહિષાસુર રાક્ષસને કોઈ મારી ના શકે, અને એટલે તો એ મહિષાસુર રાક્ષસ ચારે તરફ હાહાકાર મચાવતો, ચારે તરફ પોતાનો કાળો કેર વર્તાવતો, ઋષિ મુનિઓને હેરાન કરતો, તેમને યજ્ઞ પાઠ પૂજા હોમ હવન કાંઈ કરવા ન દે, દેવતાઓ સાથે યુદ્ધ કરી તેમને સ્વર્ગલોકમાંથી બગાડ્યા, અરે ભગવાન ઇન્દ્રદેવનું ઇન્દ્રાસન પણ પચાવી પાડ્યું. આ મહિષાસુરના ત્રાસથી બચવા બધા દેવી દેવતાઓ સાથે મળી ભગવાન વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી બધા એક દિવસ કૈલાસ ઉપર ભગવાન ભોલેનાથ પાસે પહોંચ્યા. મહાદેવ સમાધિમાંથી જાગૃત થયા અને સગળા દેવોને જોઈને આવવાનું કારણ પૂછ્યું. બ્રહ્માજીએ મહાદેવને અસુર રાક્ષસના ત્રાસની જાણ કરી અને મહાદેવે અસુર રાક્ષસ મહિષાસુરને મારવાનો ઉપાય કર્યો. ભગવાન વિષ્ણુ, મહાદેવજી અને બ્રહ્માજીએ ભેગા મળી તેજપુંજમાંથી એક પ્રકાશનું પ્રાગટ્ય કર્યું અને તેમાં શક્તિ અર્પણ કરી તે પ્રકાશપુંજ આદ્ય શક્તિ સ્વરૂપે અસુરોનો સંહાર કરવા પ્રગટ થયા. આહા, વાહ વાહ, જોયું આ ભોલે બાબાએ કેવો ઉપાય કર્યો. હા, અરે ગોરભા, પછી તો શક્તિશાળી માં આદ્ય શક્તિએ એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને અરવલ્લીના પહાડ ઉપર ઉતર્યા. આકાશમાંથી મહિષાસુર રાક્ષસે જોયું અને આ સુંદર સ્ત્રી સ્વરૂપ જોઈ તેના તરફ આકર્ષાયો અને એને પોતાના દૂતોને મોકલ્યા. અરે શું, અરે જો તો કરા, કેવી સરસ સુંદરી છે. હા ભાઈ નીશુ, આ તો ખરેખર સુંદર છે. આવી સ્ત્રી તો આપણા રાક્ષસ રાજા
મહિષાસુરના રાજમહેલમાં જ શોભે. અરે ઓ સુંદરી, તું કોણ છે? તારી ઓળખ આપ. તમારે શું કામ છે? અરે સુંદરી, આવું રૂપ તો અમારા રાક્ષસ રાજા મહિષાસુરના રાજમહેલમાં જ શોભે. ચાલ હવે, ચાલ અમારી સાથે, નહીતર તને ઉઠાવીને લઈ જાશું. જાઓ, તમારા મહિષાસુરને કહી દો કે મારે એક વ્રત છે, જે મને યુદ્ધમાં હરાવે તેની સાથે જ હું લગ્ન કરું છું. જાઓ, કહો તમારા મહિષાસુરને કે મારી સાથે યુદ્ધ કરે. પછી દૂતોએ જઈ અને આ વાત રાક્ષસોના મહાનાયક એવા મહિષાસુરને કરી, અને આ વાત સાંભળીને રાક્ષસ રાજ મહિષાસુર ચાલી નીકળ્યો. ચાલ સુંદરી, તારે મારી સાથે યુદ્ધ કરવું છે? જેનાથી દેવતાઓ થરથર ધ્રુજતા હોય તેવા મહિષાસુર સાથે યુદ્ધ કરવાની તારી વિશાળ શું? પણ સુંદરી, તું સ્ત્રી છે, વળી અબડા પણ છે, પછી તું મને ગમે છે, માટે યુદ્ધની વાત રહેવા દે ને ચાલ મારી સાથે લગ્ન કર. અસુરરાજ, મેં તને લલકાર્યો છે, મારી સાથે યુદ્ધ કરીને મને હરાવી દે તો તારી સાથે લગ્ન કરું. મોટા શબ્દોચ્ચાર રહેવા દે, આવી જાય યુદ્ધના મેદાનમાં, આજે તારી ખેર નથી. મારે સ્ત્રી સાથે યુદ્ધ કરવાનું? અરે લોકો કહેશે કે મહાસુરરાજ એક સ્ત્રી સાથે યુદ્ધ કરે છે. હે ઘમંડી સ્ત્રી, મારે શરણે થઈ જા. અસુરરાજ, ખોટી વાતો રહેવા દે, બચાવ તારી જિંદગીને. જોયો ને મારો પહેલો પ્રહાર, આ પ્રહાર કરીને તને ચેતવું છું. વાહ માતાજી વાહ, નારાયણી નારાયણી નારાયણી. અરે વાહ ગોરભા, હવે સાચું રટણ કર્યું. જેવી માતાજીની મરજી એ બધો ખેલ કરાવે છે. આ માતાજી અને મહિષાસુર યુદ્ધે ચડે છે અને યુદ્ધ ઘણું લાંબુ ચાલે છે. અસુરરાજ, હું અહીંયા છું. માતાજી પોતાની લીલા સંકેલી અને મહિષાસુરનો વાત કર્યો. બોલો માં મહિષાસુર મર્દાની માં આદ્ય શક્તિ નો. આમ માતાજીએ દેવતાઓ, ઋષિમુનિઓ અને સમસ્ત સંસારના સર્વ દુઃખોનો નાશ કર્યો. માતાજીએ અલગ અલગ રૂપો ધારણ કરી અને સમસ્ત અસુર સેનાનો સંહાર કર્યો. માતાજીએ ત્યારબાદ અરવલ્લી ડુંગર ઉપર બેસણા કર્યા અને આજે પણ એ ગબ્બર ગોખવાળી માં અંબા ત્યાં હાજરા હાજર. સાચું કીધું ભાઈ, માતાજીનું જે શરણું પકડી લે અને માતાજીનો હાથ પકડી લે અને પછી ક્યારેય છોડે નહીં અને એના છોકરાઓની કાયમ રક્ષા કરે. વાહ ભાઈ વાહ, ધન્ય છે તમને. લ્યો તારે જેમ માતાજી. એ ગોરભા, તમે ક્યાં આલ્યા? બેસો બેસો, કહું છું તમારે એ નથી જાણવું કે માં અંબા ગબ્બરગઢથી નીચે કેમ પધાર્યા? વાહ ભાઈ વાહ, માં પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રત્યેનો જે દીવડો પ્રગટાવ્યો છે એનો મને આનંદ છે. ભલે તો એ પણ જાણકારી લઈ લઈએ, જાણી લઈએ. માં પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસને
જે તમારું નમન છે એને મારા પણ નમન છે. તો સાંભળો ગોરભા, અરાસુર વાળી માં અંબાના ડુંગરના પડછાયામાં એક ગામ દાતા, અને આ દાતા ગામનો રાજવી માં અંબાનો પરમ ભક્ત, પરમ ઉપાસક, રાત દિવસ માનું સ્મરણ કર્યા કરે, તેને જ ઉપાસના કરે, માનું પૂજન અર્ચન અને સ્તુતિમાં આખો દિવસ એનું નિત્ય કરવું, અને પાછો રાજા લોકોમાં પણ ખૂબ જ પ્રિય, અને લોકો પણ આ રાજાને ખૂબ પ્રેમ કરે છે. એક દિવસ આ રાજવી બા અંબાનું સ્મરણ કરતો કરતો બા અંબાના ડુંગરે જાય છે. એ પછી તો દાતાનો રાજવી દર પુનમે પગપાળા ચાલીને માના ડુંગરે જાય છે. માને પગે લાગી, માનું ધ્યાન ધરે, આ વાતને વર્ષો વીતી ગયા, એક પણ પૂનમ ખંડિત નથી થઈ. દરમે રાજવીનો આ નિત્યક્રમ જળવાતો રહ્યો. પણ ભાઈ, પછી તો રાજાની ઉંમર થઈ, સમય ક્યાં કોઈને છોડે છે ભાઈ? હા ભાઈ, સમયને સાચવવો બહુ અઘરો છે. પછી તો રાજાને બુઢાપો આવ્યો હશે અને પગમાં ચાલવાની શક્તિ પણ નહીં હોય, બરાબર ને? હા ભાઈ. ગોરબા રાજાને એક જ વિચાર થાય છે કે હવે ચાલવાની શક્તિ નથી રહી, માની પૂનમ કેમ ભરવી? તેને નિંદર નથી આવતી, એ વિચારોમાં ખોવાઈ ગયો. માની પૂનમ કેમ ભરવી એ વિચારોમાં ખોવાતા ખોવાતા ક્યારે એમને નિંદર આવી ગઈ એની એમને ખબર જ ના પડી, અને માં અંબા રાજાના સ્વપ્ને આવ્યા. હે દાતાના રાજવી, મારા ભક્ત મુંજાઉમાં, હું તારી પૂનમ ખંડિત નહીં થવા દઉં, એટલે તો તારા સ્વપ્ને આવી છું. હે આદ્યશક્તિ માં, હે ગબરના ગોખવાળી, હે માં અંબામાં, હું મૂંઝાઈ ગયો છું માં. ઉંમરના હિસાબે મારા પગમાં તાકાત નથી રહી માં, કે તારા ડુંગળે ચડી અને તમારી પૂનમ ભરું માં. દયા કર માં, દયા કર. મારું દર પૂનમે ડુંગરે આવવાનું વ્રત જે છે એ અખંડ રહે તેવી દયા કર માં, દયા કર. રાજન, ચિંતા કરો માં, તમારું વ્રત હું ખંડિત નહીં થવા દઉં. હું ડુંગરો ઉતરી ને તમારે દ્વારે આવીશ, એટલે તમારે ડુંગરો નહીં ચડવો પડે અને તમારું વ્રત અખંડ રહેશે. હે માં, તું દયાળી છે માં, તે તારા ભક્તની અરજી સાંભળી માં, ખમ્મા મારી માં. રાજન, કાલે સુપ્રભાતે મને તેડવા આવજે, હું કાલે તારી સાથે ચાલીશ, પણ પાછા વળીને જોતો નહીંતર હું ત્યાં જ અટકી જઈશ. ભલે માં, જેવી તમારી આજ્ઞા માં, જેવી તમારી આજ્ઞા. રાજન, હું તને એક યંત્ર આપીશ, તેના પર મારું મંદિર બનાવજે, હું બધાનું કલ્યાણ કરીશ, આ તને મારા આશીર્વાદ છે. માં, તમારી જય હો માં, તમારી જય હો માં. તમારી કરુણાનો કોઈ પાર નથી માં, તમારી કરુણાનો કોઈ પાર નથી. હે ગબરના ગોખવાડી માં, તમારી જય હો માં. તથાસ્તુ. ને પછી આમ આરાસુરી માં અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે સવારે રાજા માતાજીને તેડવા માટે જાય છે. માં ગબ્બરના ગોખથી ઉતરી અને રાજાની પાછળ પાછળ આવે છે. Thank you.
માં મને એમ કે પણ રાજાથી રહેવાયો નહીં, માતાજી પાછળ આવે છે કે નહીં તે જોવા માટે તે પાછો ફર્યો અને બસ માતાજી ત્યાં જ અટકી ગયા. હા ભાઈ, માતાજી ત્યાં અટકી ગયા. પછી માતાજીના હુકમ મુજબ રાજાએ યંત્રનું સ્થાપન કર્યું અને ત્યારથી આ અંબાજી ધામ, બરાબર ને? અરે બરાબર, એકદમ બરાબર અદા. પણ અદા, તમે માતાજી વિશે ઘણું જાણો છો હો. નારાયણ નારાયણ. અદા પાછું નારદની જેમ નારાયણ નારાયણ. અદા તમને ઓળખવા તો અઘરો છે. હા બેન, સાવ સાચું કીધું. આ મને ઓળખવો બહુ અઘરો છે હો, પણ આ દુનિયામાં કોઈ કોઈને ક્યાં ઓળખી શક્યા છે. લ્યો તારે જય માતાજી. અરે માની મહિમાની વાતો સાંભળી આપણો સંત તો પવિત્ર થઈ ગયો અને અમે પણ માનો મહિમા ઓળખી શક્યા, જાણી શક્યા. અને હવે સંધ્યા ટાઈમ પહેલા ના અંબાજી પહોંચી જઈએ તો માની આરતીનો લાવો મળી શકે, કેમ ભાઈઓ? માની આરતીનો લાભ તો અદ્ભુત છે. લ્યો ત્યારે જય નારાયણી, જય માતાજી. તમ તમારે પહોંચો તમારે સ્થાન માં અંબાજીને ધામ, અને હું પહોંચું મારા સ્થાને. મારે જે જાણવું હતું તે જાણી લીધું. શું જાણવું તું અદા? અને શું જાણ્યું? અરે બેન, તમને નહીં સમજાય. નારાયણ નારાયણ. આપણે પણ ચાલીએ અંબાજી ધામ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ભાઈઓ ચાલો, એ સંધ્યા ટાણા પહેલા આપણે પહોંચવાનું છે આરતીમાં. હાલો હાલો હાલો, ચલો ગોરમાં. જય માંબે. નારાયણ નારાયણ નારાયણ. દેવી, બિચારા નારદજી ખરા મુશ્કેલીમાં મુકાઈ ગયા, પણ કળિયુગમાં ભાઈ ભક્તો પાસેથી શક્તિનો મહિમા તો જાણી લાવ્યા. હા પ્રભુ, આપણે તો જાણવું હતું કે આવા હળાહળ કળિયુગમાં માનવજી તેના કુળદેવીની શક્તિપીઠ અને આદ્યશક્તિમાં અંબાજીના પ્રાગટ્યની વાત જાણે છે અને તેનો મહિમા શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસથી ગાય છે. નારાયણ નારાયણ નારાયણ. પ્રણામ આશુતોષ. પ્રણામ દેવી. દેવી, હું તો બ્રાહ્મણના વેશે પૃથ્વીલોક પર ગયો તો ખરો, પણ પૃથ્વીલોકના માણસોએ મને ધમકાવ્યો બહુ. હો શ્રદ્ધાવાન માનવજી હંમેશા સત્ય બોલી જાય છે, તે કોઈની પરવા નથી કરતા. હા દેવી, આપની વાત સાચી છે, પરંતુ મને શક્તિ વિશે, ધર્મ વિશે, શક્તિપીઠ વિશેનો મહિમા આ પૃથ્વીલોકના અભૂત જીવો પાસેથી પૂરેપૂરો સાંભળવા મળ્યો. દેવી, એટલે તો અમારા જેવા વિદ્વાનોનો અહંકાર ઓગળી ગયો. હે જગતજનની, હે જગદંબા માં ઉમિયા, આ તમારી કૃપા, આ તમારી દયા આ પૃથ્વીલોકના જીવો ઉપર કાયમ રાખજો. પ્રણામ દેવી. નારદજી, દેવીનો મહિમા તો દેવતાઓ પણ નથી જાણી શક્યા. તે મહિમા વિશેની વાત પૃથ્વીના જીવો પાસેથી સાંભળી તમે નારદજી ધન્ય થઈ ગયા. હા આશુતોષ, હું ધન્ય ધન્ય થઈ ગયો. આપના આશીર્વાદથી હું કાયમ પરિભ્રમણ કરતો રહું એ જ અભ્યર્થના. નારાયણ નારાયણ નારાયણ.